અભિષેક માવી અને મહેશ સંગોડની આજે આના વિડીયો આજ સુધી વાત કરવાનો છે, પણ હું બિલકુલ વાત નથી કરવાનો. કારણ કે અભિષેક માવી વિડીયો નાખીને કી નાખ્યું કે હમુ ખાલી મજા કરતા, તમુ મજા કરતા હમુ સિરિયસલી લીધેલું, એટલે તમુ હાવ હમુ કીધું એ નથી સિરિયસ નથી માનો, કારણ કે હમુ હતી મજાક કરતા તમારી, ત્યાં હું બીજી કઈ વધારે બકસોતી કર્યા વગર વિડીયો આપું ચાલુ કરી. તો મિત્રો આપું ખાલી આના વિડીયોમાં કઈ નથી કરવાના, કારણ કે ઇન્સ્ટાગ્રામના સિંગર ઉપર આપું આપણું રિએક્શન આલવાના છે. તો બસ તમુ વિડીયોમાં બની રહ્યો અને પહેલો સિંગર તમારી સામે પ્રેઝન્ટ કરી રહ્યો છે, તો તમુ ખાલી ક્લિપ દેખ લો. ઓ પરણી તું તો પારકાન ઘેર રે જવાની, ઓ પરણી. મારી બેન તમને એક વાત હું કહેવાનો છે કે પરણી ની તો પારકાને ઘેર જાહેક ની જાય એ મન કઈ ખબર નહીં, પણ તું પહેલા છે ને આ માવો સાઈડમાં થૂકી અને પસ ગીત ગા તે મજા આવે એમ હમું નથી, સમજી તું? એટલે માવો ખાઈ વિડીયો મત બનાવે, અમારું દિલ તૂટી જાય યાર. માવા તમે એટલા બધા ખો તે કમસે કમ વિડીયો બનાવે, તેમજ માવા કાઢીને વિડીયો બનાવો, તે હાવ એ નથી છોડી. અને એની કરતાં હું ખતરનાક એક એવો ખતરનાક સિંગર લઈને આવી ગયો છે, અને એ સિંગર ખાલી તમે એકવાર વિડીયો દેખો પછી એના બારામાં રિએક્શન કરી આપો. સડક માં મોડ આવે ને એમાં તાર કે તું ભરાઈ જવાનો હતું હાથે લગો, એટલે કદાચ અમુન સાંભળવું જ નહીં પડતું, પણ એ હતી નહીં. હાજુ હું તમને હું એક વિડીયો બતાડું, કારણ કે તમારો ભાઈ છે એટલે તમને તે વિડીયો બતાડ્યા વગર નહીં છોડું, કારણ કે મારા કાયડા ફાટી ગયા એટલે તમારા થી કાયડા ફાડ્યા વગર હું નહીં છોડું. ખાલી તમે એકવાર હજુ એકવાર આનો વિડીયો દેખ લો. દેખ મારી બહુ જી બી થી કસમી ખાધી હોય ને જી બી વાદા કર્યા હોય મળવાના, તે ઈન છે ને ભેગા કરી અને પેટીમાં ઘાલી અને તાળું મારી અને કુવામ પેટી નાખી અને સાવી કે થીક મોટા દરિયા નાખતી, કારણ કે આવી રીત જો તું કરી ને તો કોઈ તને મળવા હળવા નહીં આવે, તન છે ને તન ભાળી સેટી સેટી નાહવાનું ચાલુ કરી દે. હા માર આના બારામાં વધારે કઈ નથી કેવું, બસ આતરું જ કહેવાનું. તમે ખાલી આગળ વિડીયો દેખો. મારા માટે ટાઈમ મળી જાય ને તો એક મેસેજ કરી દેજો યાર, હું તમારા મેસેજ ની રાહ જોઉં છું. આઈ એમ વેઇટિંગ ફોર યુ. તારા મોતે ટાઈમ થશે ને રાત ને દન હમુ નવરા બઠાશે અને તન મેસેજ કરવા માંડી ને તે હમુ ભારી પ્યાર થી મેસેજ કરી, એવા મસ્તે મસ્તે મેસેજ કરી અને પછી તમારો રિએક્શન પાછા કેવા આવે ખબર? આટલી બધી હેરાન ના કર એ જિંદગી, તારી કસમ બધી બાજુ થી હારી ગયા છીએ. મગર ક્યું આટલી બધી હેરાન ના કર એ જિંદગી, તારી કસમ બધી બાજુ થી હારી ગયા છે. તે મન થી એમ લાગે કે હમું આટલા બધા મેસેજ કર્યા એને થી તમે હારી ગયા છે, અને પહેલા કહો તમે મેસેજ કરો અને હાવ કો મેસેજ નત કરો અને પછી તમે જિંદગી થી હારી જાઓ, તે હાવ એક કામ કરો, તમે મોટું દોયડું લઈ અને કેહડે બાંધી અને મોટો ભડકો છે ને બાંધી અને સીધા કુવામ કૂદી જવાનું, એટલે બધી બાજુ થી સૂકી થઈ જવાય એમ. સમજ્યા કે નહીં? સમજે સમજીએ ને લાલા. તો મિત્રો એ બધી વાત છોડ નાખો, હાલ તમે જરીક આગળ દેખ લો, મજા લઈ લે થોડું આગળની રીલ દેખી આપો. કોઈ પાસે પાના પકડ હોય ને તો મને આપો ને, આજ મારું દિલ ખોલીને વાતો કરી. પાના પકડ હું તને આલી અને એક નંબર પાના પકડ આલી, પણ તારું દિલ ખોલીને વાતો કરવાની, પેલો તારા મોમાં માવો ઘાલી મેર્યો ને એને કાઢીને તારી હાથે વાતો કરવા હારું પાના પકડ આલી. હવે આગળ મારા બારામ કઈ નથી બોલું. તો મિત્રો માર તું આગળ રીલ દેખવાની તાકાત એમણે આતરું બીજી બી દેખ્યું, મારું દિમાગ ખરાબ થઈ ગયું. અને નેક્સ્ટ વિડીયો કોની ઉપર રોસ્ટ બનાવો તમે ખાલી કમેન્ટ કરીને મને કહેજો, કે મને એમ લાગે ને કે આની ઉપર રોસ્ટ બનાવવાનો તે આપું બિલકુલ બનાવું. અને જે બી આમાં વિડીયોમાં ક્લિપ એવું શું કર્યો જે બી હોય તે ખોટું નથી માનો, કારણ કે વિડીયો એન્ટરટેનમેન્ટ માટે છે, તમે એન્ટરટેન કરજો અને મનોરંજન માટે બનાવવામાં આવ્યું છે તો મનોરંજન કરજો. અને બસ જાતા જાતા મારું એટલું કહેવાનું છે, જે બી મારા વિડીયો ઉપર કોમેન્ટ મારશે અને મને કોમેન્ટ પસંદ આવી તેના વિનર ને 1,00,000 નું ઇનામ આપવામાં આવશે. અને સમજે તમે એના વિનર ને 1,00,000 રૂપિયા નું ઇનામ આપવામાં આવે, આ ભાઈ નું એવું કહેવાનું થાય છે. તે મારું બસ એટલું કહેવાનું થાય છે, પહેલો ખેતરમાં ખોડવાડ લઈ જા અને બસ 1,00,000 રૂપિયા ઇનામ માલજે. બરાબર, બસ આપું આ વધારે બકસો દીધી કરી વિડીયો ખતમ કરી. જય જોહાર, જય આદિવાસી.